સુજ્ઞ શ્રોતાજન અને વહાલા બાલદોસ્ત, પ્રસિદ્ધ દલિત સાહિત્યકાર અને દલિત ચેતનાના અગ્રણી નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્ર લેખક, નિબંધકાર, પત્રકાર અને શિક્ષક એટલે જોસેફ મેકવાન. જોસેફ મેકવાન એટલે ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર, હૃદયસ્પર્શી અને સંવેદનાથી ભરપૂર સાહિત્યની રચના કરનાર. જોસેફ મેકવાન એટલે જેમના સાહિત્યમાં સ્વયંભૂ વણાયેલી અને વ્યક્ત થયેલી પ્રતિભાવાત્મકતા. જોસેફ મેકવાન એટલે જીવનવાદી સાહિત્યકાર. મિત્રો, આજે 9 ઓક્ટોબર એટલે પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર શ્રી જોસેફ મેકવાનનો જન્મદિવસ. આવો જાણીએ તેમના જીવન કવન વિશે વધુ માહિતી બિનલ મેકવાનની સંગ. દલિત સાહિત્યના દાદા, ભીષ્મ પિતામહ, જંગમ વિદ્યાપીઠ, વંચિતોના વકીલ જેવા અનેક ઉપનામોથી ઓળખાયેલા, સાહિત્ય ઉપરાંત ઘનિષ્ઠ સામાજિક નિસ્બત ધરાવતા જોસેફ મેકવાનનો જન્મ 9 ઓક્ટોબર 1935ના રોજ આણંદ જિલ્લાના મોસાળ ત્રણોલમાં થયો હતો. તેમનું વતન આણંદ જિલ્લાનું ઓડ ગામ હતું. તેમના પિતાનું નામ ઇગ્નાસ મેકવાન ઉર્ફે ડાયાભાઈ માસ્તર, જેઓ કેટેકિસ્ટ એટલે કે ખ્રિસ્તી ધર્મ શિક્ષક અને પ્રચારક હતા. તેમની માતાનું નામ હીરાબા અને પત્નીનું નામ રેગીનાબેન મેકવાન. 5 વર્ષની નાની ઉંમરમાં તેમની માતાનું અવસાન થયું અને તેમનો ઉછેર તેમની સાવકીમાં દિવાળીબેને કર્યો હતો. સામાન્ય આર્થિક સ્થિતિ અને નાની મોટી અગવડો મુશ્કેલીઓ વચ્ચે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ મેળવી જોસેફ મેકવાન મેટ્રિક પાસ થયા. ત્યારબાદ આપબળે જ મુશ્કેલીઓનો સામનો કરીને તેમણે BA, MA, BEd અને સાહિત્યરત્ન સેવકની પદવીઓ પ્રાપ્ત કરી. આ સમય દરમિયાન તેમણે આણંદમાં સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં લાંબો સમય હિન્દી વિષયના શિક્ષક તરીકે કાર્યરત રહ્યા. સાથોસાથ સાહિત્ય જગતમાં જીવનના અંત સુધી કાર્યરત રહ્યા. વ્યથા અને વલખા તેમના જીવનમાં વણાયેલા હતા અને તેને જ જોસેફ મેકવાને સાહિત્ય જગતમાં નિરૂપ્યા. શરૂઆતમાં એમનો આદર્શ ઈશ્વર પેટલીકર હતા, પણ હિન્દીમાં એમ એ કર્યા બાદ મુનશી પ્રેમચંદના સાહિત્ય રસને કારણે તેમને આદર્શ માન્યા અને એ માર્ગે તેમણે સાહિત્ય રચનાનું કામ શરૂ કર્યું. નાનપણથી જ લેખનમાં રસ ધરાવતા જોસેફ મેકવાનની સર્જન યાત્રા સતત અને દીર્ઘ રહી, જેના પરિણામે સાહિત્ય જગતના વિવિધ ક્ષેત્રોમાં 64થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા. જોસેફ મેકવાનનો લેખક તરીકેનો ઉદય તેમના પત્રકારી લખાણો દ્વારા અનામતની આંધી, ભાલભૂમની ભીતરમાં એવા સમાજને લગતા લખાણોથી તેમની લેખન કારકિર્દીનો આરંભ થયો. ઈસવીસન 1956 થી 1964 સુધી તેમણે લખ્યું અને ત્યારબાદ લાંબા સમય સુધી લખવાનું છોડી દીધું. ફરી 1982માં મારું કોણ વાર્તાથી લેખન કાર્યની પુનઃ શરૂઆત કરી. 1985-86માં વ્યથાના વિતક અને આંગળિયાત થકી સમગ્ર સાહિત્ય જગતમાં છવાઈ ગયા. દલિતોની ભાષા અને સંસ્કૃતિને જગત સમક્ષ ઉજાગર કરી ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું. જોસેફ મેકવાને સાહિત્ય જગતમાં ડંકો વગાડ્યો. તેમની સિદ્ધિથી વંચિત સમાજ કોલર ઊંચો કરીને ગર્વથી બોલતો અમારો માણસ. આવા ઊંચા ગજાના સાહિત્યકારે 14 નવલકથાઓ, 12 રેખાચિત્રો, 7 ટૂંકી વાર્તા સંગ્રહો, 3 નિબંધ સંગ્રહો, 3 અહેવાલ સંગ્રહો, 4 સંપાદનો અને 2 સાહિત્યલેખોની સાથે પત્રકાર તરીકે અનેક વૈચારિક લેખોનું પ્રદાન કર્યું છે. જોસેફ મેકવાન અનેક એવોર્ડ સુવર્ણચંદ્રકોથી પોંખાયા. જોસેફ મેકવાનની અતિ પ્રસિદ્ધ નવલકથા આંગળિયાતને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. અન્ય સન્માનમાં ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ, દલિત સાહિત્ય અકાદમીનો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એવોર્ડ, સાહિત્યરત્ન સુવર્ણચંદ્રક એવોર્ડ, કનૈયાલાલમાં મુનશી સુવર્ણચંદ્રક, દર્શક સુવર્ણચંદ્રક વગેરે બહુમાનો તેમને પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત તેઓ ભારત અને વિદેશમાં અનેક એવોર્ડ અને ચંદ્રકોથી સન્માનિત થયા હતા. તેમના ઘણા પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય પરિષદ
અને અન્ય સંસ્થાઓ દ્વારા પુરસ્કૃત કરવામાં આવેલ છે. જોસફ મેકવાન સમાજની વ્યથા અને વિતકનું માત્ર સાહિત્યિક નિરૂપણ કરીને બેસી રહ્યા ન હતા, પણ માનવ માત્રના ઉત્કર્ષ માટે અને ગરીબ દલિતને મદદ કરવા માટે હંમેશા પ્રવૃત્ત રહેતા. જોસફ મેકવાનના રેખાચિત્રો કાલ્પનિક ન હતા, પરંતુ સમાજમાં, જીવનમાં અને તેમની આસપાસ રહેતી વ્યક્તિઓના જીવનચરિત્રો હતા. વ્યથાના વિતક 1994માં પ્રકાશિત થયું ત્યારે તે ખૂબ પોંખાયું હતું. તેનું મુખ્ય કારણ પણ આ જ હતું. સાહિત્ય જગતમાં જોસફ મેકવાન સ્વયંભૂ પ્રગટ થયા અને પોંખાયા. વ્યથાના વિતકનું ભારતની 14 ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવેલ છે. આંગળિયાત નવલકથાને ઓક્સફર્ડ દ્વારા અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. ખરેખર સાચા અર્થમાં જોસફ મેકવાન તેમની સાહિત્યિક રચનાને કારણે અમર બની ગયા. આજે તેમના ઘણા પુસ્તકોનું ભાષાંતર થાય છે, વંચાય છે અને અભ્યાસક્રમમાં પણ તેને સમાવવામાં આવે છે. એક ચરોતરવાસી તરીકે મને ગર્વ છે જોસફ મેકવાન પર. સામાજિક નિસ્બત અને બહુમુખી પ્રતિભા ધરાવતા દિગ્ગજ દલિત સાહિત્યકાર જોસફ મેકવાનનું તારીખ 28 માર્ચ 2010ના રોજ નડિયાદમાં દુઃખદ અવસાન થયું. હકીકતમાં જોસફભાઈ મેકવાન જેવા વિરલાઓ કદી મૃત્યુ નથી પામતા, એ તો આપણા હૃદયમાં હંમેશનું સ્થાન જન્માવીને બેઠેલા છે. જોસફ મેકવાનને સમગ્ર સાહિત્ય જગતના શત શત વંદન. આભાર. અસ્તુ.